બનાસકાંઠાના એક ખેડૂતે સરળ ખેતી માટે નવી ટેકનોલોજીની શોધ કરી ખેતરમાં છાણિયું ખાતર નાખવા હાઇડ્રોલિક મશીન તૈયાર કર્યું, જેના કારણે ધરતીપુત્રોનો સમય અને નાણાંની બચત થઈ રહી છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામના આસિફભાઈ ગની નામના ખેડૂતે 9મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ આ ખેડૂત ખેતી ક્ષેત્રે અનોખી ટેકનોલોજીનો આવિષ્કાર કરી ક્રાંતિ સર્જી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેમણે હાઇડ્રોલિક મશીન તૈયાર કર્યું. રિમોટ કંટ્રોલથી ચાલતું ટ્રોલી સાથેનું છાણિયું ખાતર ફેરવાનું આ મશીન ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. આ મશીન 1 વીઘા જમીનમાં માત્ર 12 જ મિનિટમાં છાણિયું ખાતર નાખી દે છે. ઓટોમેટિક સિસ્ટમથી કામ કરતા ખાતર ફેરવાના મશીનમાં માત્ર 1 જ ટ્રેક્ટર ચાલકની જરૂર પડે છે. આ મશીન બનાવવાનો ખર્ચ લગભગ 5 લાખ થયો. તેથી આ મશીન સામાન્ય ખેડૂતો ખરીદી શકે તેમ નથી. સરકાર જો સબસિડી કે અન્ય કોઈ યોજના અમલમાં મૂકે તો ખેડૂતો માટે આ મશીન ફાયદાકારક નીવડી શકે તેમ છે. મેં આવ્યું કે બહુ આની અંદર ફાયદા છે. ખાતરનો ફાયદો છે, સમયનો બચાવ છે, પૈસોનો બચાવ છે. અને એક જ દિવસની અંદર માનો 20 વીઘા 50 વીઘાની અંદર ખાતર નાખવું હોય તો એના દિવસે ખાતર નાખી અને ખેડૂત બીજા દિવસે વાવેતર કરી શકે. મારો જે સમય હતો, સૌથી મોટી વસ્તુ કે ભાઈ મારે જેટલો સમય લાગતો હતો મજૂરો જોડે, એ સમય મારો ઘણો બધો બચી ગયો. પછી મજૂરીઓને મતલબ ટાઈમથી નહોતા મળતા, તો એ હું પોતે કરી શકું છું આ મશીન વડે. અને ખાતરના નાખવાથી અને આની જે પદ્ધતિથી આપણે જે ટેકનોલોજીનો ઇસ્તેમાલ કર્યો એનાથી જે ખેતીવાડીમાં જે ઉપજ થતી હતી એના કરતાં બી ઘણી સારી થઈ છે. ધ્યાન આપ્યું નથી અને અમે ચાહીએ છીએ કે ગવર્મેન્ટ અગર આમાં ધ્યાન આપે તો ખેડૂતોને ઘણા બધા ફાયદા છે. ખેડૂત મિત્રોનો સમય, ફળદ્રુપ જમીન થાય છે, ફળદ્રુપ પાક મળે છે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્નું છે 2022માં ખેતીની આવક બમણી કરવાની, એમાં પણ આ મશીન કંઈક અંશે ભાગરૂપ છે.